ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમના ઘણા પ્રશંસકો છે. માનનીય નરેન્દ્ર મોદી એવા પ્રથમ પ્રધાનમંત્રી છે જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હોય. તો ચાલો દોસ્તો નરેન્દ્ર મોદી વિશે શરૂઆતથી જ માહિતી મેળવી લઈએ. નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે થયો હતો. પિતા દામોદરદાસ મોદી અને માતા હીરાબેનના 6 છોકરાઓમાંથી તેઓ ત્રીજા નંબરના હતા. તેમના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. માતા બીજાઓના ઘરમાં જઈને કામ કરતા હતા અને પિતા દામોદરદાસ એક નાની ચાની દુકાન ચલાવતા હતા. એક કાચા મકાનમાં તેમનો આખો પરિવાર રહેતો હતો. ગરીબીના કારણે 2 ટાઈમનું ખાવાનું પણ હોશે હોશે મળતું હતું. આવા સંઘર્ષ ભર્યા માહોલમાં મોદીજીએ ખૂબ જ નાની ઉંમરેથી જ જીવનનો તડકો અને છાંયડો જોઈ લીધો હતો. નરેન્દ્ર મોદીને બાળપણથી જ વાંચવા લખવાનો ખૂબ જ શોખ હતો. આમ તો તેઓ પિતાની સાથે દુકાન પર ચા વેચવા જતા હતા, પણ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તેઓ લાઇબ્રેરીમાં જઈને કલાકો સુધી વાંચતા અને લખતા હતા. તેઓ બાળપણથી જ સ્વામી વિવેકાનંદ અને તેમના વિચારોને આદર્શ માને છે. 13 વર્ષની ઉંમરે તેમની સગાઈ જશોદાબેન સાથે કરી દેવામાં આવી, પણ પછી કોઈક પારિવારિક સમસ્યાઓના કારણે 1967માં માત્ર 17 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીએ ઘર છોડી દીધું. ઘર છોડીને તેઓ ઉત્તર ભારતમાં સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થપાયેલ હિન્દુ આશ્રમમાં અને કોલકાતામાં બેલોર મઠ જેવા અનેક આશ્રમોમાં રહ્યા. આ જ દિવસોમાં તેમણે જીવનને ઊંડાણપૂર્વક જાણ્યું અને સમજ્યું અને પોતાના વિચારોમાં સુધારો કરીને લગભગ 2 વર્ષ પછી તેઓ પાછા ઘરે આવી ગયા. આ પછી તેઓ RSSમાં જોડાયા અને પૂરી મહેનતથી RSSમાં કામ કરવા લાગ્યા. આટલી વ્યસ્તતામાં પણ મોદીજીએ ભણવાનું ના છોડ્યું અને રાજનીતિ વિજ્ઞાન વિષયમાં ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ દિવસ રાત લોકોની સેવા કરતા અને લોકોને મળતા હતા અને તેમની સમસ્યાઓને જાણવાની કોશિશ કરતા. 1975માં તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ઘણા રાજ્યોમાં ઇમરજન્સી એટલે કે કટોકટી જાહેર કરી હતી અને RSS સંસ્થાને પણ બંધ કરી દેવાનું કહ્યું, પરંતુ મોદીજીએ ગુપ્ત રીતે લોકોની સેવા કરવાનું ચાલુ રાખ્યું અને RSSનો પ્રચાર પણ ચાલુ રાખ્યું. એમના આ કામથી ખુશ થઈને તેમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા. 2001માં ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો. તેના કારણે ગુજરાતમાં ખૂબ જ નુકસાન થયું હતું. તે સમયની સરકારના રાહત કાર્યથી નાખુશ ભાજપે મોદીજીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દીધા અને મોદીજીએ પણ આ ભૂકંપથી નુકસાન થયેલા ગુજરાતને બેઠું કરવામાં તનતોડ મહેનત કરી અને સફળ પણ થયા અને આખા ગુજરાતમાં તેઓ ખૂબ જ લોકપ્રિય બની ગયા. ગુજરાતની જનતાએ પણ મોદીજીને લગાતાર 4 વખત મુખ્યમંત્રી બનાવીને ભારતના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાં સામેલ કર્યા. આ પછી 2014માં લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી ઉમેદવારના રૂપમાં ભાજપ પાર્ટીએ નરેન્દ્ર મોદીનું નામ જાહેર કર્યું અને પૂરા ભારતમાં મોદીના નામની એવી લહેર ચાલી કે ઘણા લોકોએ તો મોદીજીને પહેલાથી જ પ્રધાનમંત્રી માની લીધા હતા. તેમાં પણ મોટાભાગે યુવા વર્ગે મોદીજીને ઘણું જ પ્રોત્સાહન આપ્યું. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતની લોકપ્રિય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી 2014ની લોકસભા ચૂંટણી લડ્યા અને 282 સીટો જીતીને ઐતિહાસિક જીત મેળવી. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને 26 મે 2014ના દિવસે ભારતના પ્રધાનમંત્રીના પદની શપથ લેવડાવી અને ખૂબ જ કુશળતાપૂર્વક ભારતની સેવા કરી રહ્યા છે. મોદીજીના જીવનની થોડીક રસપ્રદ વાતોમાં નરેન્દ્ર મોદીજી પ્રથમ એવા પ્રધાનમંત્રી છે જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો. સોશિયલ મીડિયામાં તેઓ સૌથી વધુ પોપ્યુલર વ્યક્તિ છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર પૂરા એશિયા ખંડની સૌથી ગ્રીનેસ્ટ કેપિટલ સિટી છે, જેના વિકાસમાં મહત્વનો ફાળો નરેન્દ્ર મોદીનો છે. મોદી બાળપણમાં તેમના પિતાની સાથે ચા વેચતા હતા. મોદી બાળપણમાં ખૂબ જ બહાદુર પણ હતા. એક વખત તેઓ તળાવમાંથી મગરમચ્છનું બચ્ચું હાથમાં પકડીને ઘરે લાવ્યા હતા. મોદીજી દરરોજ યોગા કરે છે. તેઓ દરરોજ 24 કલાકમાંથી 18 કલાક કામ કરે છે અને માત્ર થોડા કલાક જ તેઓ ઊંઘે છે. નરેન્દ્ર મોદીજીએ તેમના પ્રધાનમંત્રીના કાર્યકાળમાં એક પણ રજા લીધા વગર દેશની સેવા કરી છે. મોદીજીએ કેટલીક મહત્વની યોજનાઓ પણ આપી છે, જેમાં જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત યોજના વગેરે અનેક યોજનાઓ. આ ઉપરાંત ભ્રષ્ટાચાર રોકવા નોટબંધી અને GST જેવા મહત્વના નિર્ણયો લઈને સફળતા પ્રાપ્ત કરી છે.
तो आवा छे अपना देश भारत ना प्रधानमंत्री श्री नरेन्द्र मोदीजी। आजे दरेक व्यक्ति मोदीजी ने जाने छे अने युवा वर्गना तो तेओ हमेशा थी पहली पसंद रह्या छे। तो दोस्तों आओ आपणे पण आपणा वर्तमान प्रधानमंत्री ने समर्थन करिए अने भारत ने विश्व में सौथी ऊंचू स्थान अपाववा कोशिश करिए।